મિત્રો આપણે જોઈશું ભક્ત એવી નરસિંહ મહેતા અને તેમના પદવી છે અખિલ બ્રહ્માંડમાં નરસિંહ મહેતા એમનું જન્મસ્થળ તળાજા જે ભાવનગર જિલ્લામાં આવેલું છે એવો ઈસવીસો પંદરમી સદીની અંદર પંદરમું શતક કહીએ કે ચૌદસો ચૌદ ની અંદર પોતાનો જન્મ થયેલો છે પોતાની કર્મભૂમિ તરીકે સૌરાષ્ટ્રમાં જુનાગઢ છે એમના પિતાનું નામ કૃષ્ણદાસ હતું માતાનું નામ હતું દયાખોર પત્ની એમના માણેકબાઈ પુત્ર તો શામળશા એમને પુત્રી હતા કુંવરબાઈ અને મિત્રો એમને મળેલા ઉપનામોમાં આપણે જોઈએ આદિકવિ કવિ આદ્ય કવિ ભક્તહરિનો નરસૈયો આ વગેરે એમને ઉપનામો મળેલા છે હવે વિદ્યાર્થી મિત્રો એમની વિશેષ બાબતો જોઈએ તો કે તેઓ ભક્તિ આંદોલનના પ્રેરણતા છે ગુજરાતી ભાષાના પ્રથમ કવિ તરીકે પણ આપણે ઓળખી શકીએ જો એમનો કોઈ પ્રિય રાગ હોય તો એમનો પ્રિય રાગ હતો કેદાર રાગ હતો અને કેદારનો અર્થ શું થાય ખેતર તો ખેતરની અંદર જ્યારે જે રાગ ગવાતો હોય જે ગીત ગવાતા હોય એવા કેદાર રાગની અંદર ગવાતા ગીતો એટલે કે નરસિંહ મહેતાના ગીતો જ્યારે તેઓ દામોદર કુંડમાં સ્નાન કરવા જતા ત્યારે તેઓ મિત્રો રામગરી રાગની અંદર આલપતા અને એની અંદર પોતે પોતાના પદો રચેલા અને ગાતા હતા એમના જો પ્રખ્યાત કોઈ રાગ હોય તો એ પ્રભાત રાગ છે અને પ્રભાત રાગની અંદર ગવાયેલા પ્રભાતિયા એ નરસિંહ મહેતાના પ્રખ્યાત એવા પ્રભાતિયા એમણે ઘણા બધા પદો લખેલા છે એમાં ખાસ કરીને એમણે જૂના છંદનો ઉપયોગ કરેલો જોવા મળે છે અને આ જુલણા છંદનો મહિમા નરસિંહ મહેતાએ વધાર્યો છે અને આ ઝૂલણા છંદની અંદર મિત્રો સાડત્રીસ માત્ર હોય છે તેઓ જે પદોની રચના કરી છે એ નરસિંહ મહેતાએ જ્યારે જે બધા પદો રચ્યા છે એ સવારના ચાર વાગ્યાના સમયે અને જે હાલનો નરસિંહ મહેતાનો ચોરો છે ત્યાં બેસીને પોતે લખેલા છે એમના લખાણની અંદર ખાસ કરીને મિત્રો અત્યારે પણ મરાઠી ભાષાનો ઉપયોગ જોવા મળે છે એના શબ્દો જોવા મળે છે અને એમણે અભંગ છંદ નામને પણ ઉપયોગ કરેલો જોવા મળે છે તેમણે જે પોતાના પદો રચેલા છે એમાં આત્મચરિતાર્થ હોય અને કૃષ્ણ ભક્તિના આમ બે એટલે કે તેમણે રચેલા જે પદો છે એમાં બે ભાગ પડે છે એક તો આત્મચરિત્રાંત અને બીજો છે કૃષ્ણ ભક્તિ અને જ્ઞાન ભક્તિના પદો પોતે રચેલા છે એમના વિશેની જો કોઈ માહિતી આપતી રચના કોઈ હોય એ છે હાર સમય જે પોતાની લખેલી છે અને એની અંદર પોતે ઉલ્લેખ કરેલો છે અને જે જે પ્રત મળેલી છે સોળસો ને બારની અંદર જૂનામ જૂની પ્રત કહી શકાય જેની અંદર પોતે હાર સમયની અંદર ઉલ્લેખ કર્યો છે કે સંવંત પંદર બોહોતરી સાતમને સોમવાર વૈશાખ અજવાળી પક્ષે નરસિંહ આવ્યો હાર આમ ઈચ્છારામ સૂર્યનામ દેસાઈ દ્વારા જે સંગ્રહ થયેલી માહિતી છે એ માહિતી પ્રમાણે નરસિંહ મહેતાના આ પોતાના જન્મ સમયની થોડી ઘણી માહિતી મળે છે પોતાના વિશે જો વધારે પણ આપણે વાત કરતા હોઈએ તો કે તેમના સમયમાં જો કોઈ રાજા હોય તો રા માણલિંગનો અથવા વાત આવે છે અથવા મહંમદ બેગડો વિશે થોડું ઘણું જાણવા મળે છે એ કહેવાય છે કે નરસિંહ મહેતાને પોતાના જે ભાભી હતા મોટાભાઈ પોતાના જે છે એમના મોટાભાઈના ઘરેથી એટલે કે પોતાના ભાભી જે હતા એમણે જ્યારે મેણું માર્યું અને મેણા બાદ નરસિંહ મહેતા પોતે પોતાનું વતન એટલે કે તળાજા ભાવનગરમાંથી છોડી અને પોતે જૂનાગઢની અંદર આવ્યા અને જૂનાગઢની અંદર ગોપનાથ મહાદેવના મંદિરની અંદર પોતે બેસી અને ભક્તિ ઉપાસના કરેલી સાત દિવસ સુધી પોતે ભક્તિ ઉપાસના કરેલી અને ત્યાંથી પોતાને જ્ઞાન પ્રાપ્ત થયેલું તો મિત્રો આવી વિશેષ બાબતો નરસિંહ મહેતાની જોવા મળે છે જેઓ વિશેષ એવા કવિ અને જૂનાગઢનું પ્રખ્યાત રતન એટલે કે એક તો સિંહ અને બીજું નરે એટલે કે પુરુષોમાં જો કોઈ સિંહ હોય નરસિંહ મહેતા આવી એ પ્રખ્યાત વસ્તુ એટલે પ્રખ્યાત એક વ્યક્તિ અને એક પ્રાણી એટલે કે પી આ બંને વસ્તુ ત્યાંની પ્રખ્યાત છે તો હવે એમણે જોઈએ નરસિંહ મહેતા રચેલો જે કૃતિઓ છે એના વિશે આપણે માહિતી લઈએ તો વિદ્યાર્થી મિત્રો એમાં પહેલાં જોઈએ આત્મકથાનક કૃત્યો એમાં શામળસાનો વિવાહ કુંવરબાઈનું મામેરું હાર સમય જારીનાપા જે પોતાના મૃત્યુ સમયે એટલે કે જ્યારે પોતાનું મૃત્યુ થઈ રહ્યું હતું એ સમયે પોતે જે રચેલી કોઈ કૃતિ હોય તે જાણી આપ્યા છે અને એ સમયે કહેવાય છે કે પોતાના ભાઈ એટલે કે જ્યારે માંગરોની રહેતા પોતાના ભાઈ પરબતદાસ હતા એ પરબતદાસના ઘરથી એટલે કે રત્નાબાઈ અને રત્નાબાઈ જ્યારે પોતાને પાણી છેલ્લે પાવે છે એ સમયે રત્નાબાઈએ એટલે કે છેલ્લે પાણી પાનાર મૃત્યુ સમય કોણ હતું તો રત્નાબાઈ અને રત્નાબાઈએ જ્યારે પોતાને પાણી પાયું છે એ સમયે રચાયેલી કૃતિ છે એ છે જાણી નાખવા હુંડી અને પોતાના પિતાનું શ્રાદ્ધ કરતી વખતે એને એના વિશે જો પોતે કોઈ રચના કરી હોય તે પોતાનું છે એટલે કે પોતાના પિતાનું શ્રાદ્ધ એટલે કે પોતાની આત્મકથા કથાને કૃતિની અંદર શ્રાદ્ધનું પણ વિશેષ મહત્વ રહેલું છે એટલે કે આત્મકથાના કૃતિઓ એટલે શું કે પોતે પોતાની જાતે પોતાને જ વર્ણન કરેલું હોય પોતાની જ બાબતોની રચના કરેલી હોય અને પોતાના જ પ્રસંગોને ઉમેરેલા હોય એના સિવાય ત્યારબાદ પોતે જ્યારે ગોપનાથ મંદિરની અંદર કૃષ્ણ ભક્તિની વાત હોય ભગવાનની ભક્તિની વાતો હોય એમાં કૃષ્ણ લીલાના પદોની જો રચના એક પોતે કરી હોય તેમાં દાણલીલા છે સુદામા ચરિત્ર છે આવી પોતે કૃષ્ણ ભક્તિને પણ રચનાઓ કરી છે પોતાની બીજી વિશેષ કૃતિઓ પણ આપણે જોઈએ તો અન્ય કૃતિઓની અંદર પણ પોતાને આપણે જોવા મળતી હોય તેમાં ગોવિદગમન શૃંગારમાળા રામલીલા સત્યભામાનું રૂષણું હિંડોળો વૃક્ષમણી વિવાહ નાગદમણ આ બધી તેમની પ્રખ્યાત કૃતિઓ છે હવે આપણે મિત્રો જે પ્રખ્યાત પંક્તિઓ અને પોતાના જે ખાસ કરીને જે કાવ્યો આપણને જોવા મળે છે એના વિશે આપણે આપણે તો વિદ્યાર્થી મિત્રો એમની પ્રખ્યાત જોઈએ અને ગાંધી બાપુનું જો પ્રિય ભજન કોઈ હોય પ્રિય પદ કોઈ હોય તો એ વૈષ્ણવજનથી આપણે શરૂઆત કરીએ તો કે વૈષ્ણવજન નિરખને ગગનમાં કોણ ઘૂમે રહ્યો હળવે હળવે સંતો અમેરે વહેવારિયા સાંજ સમય સાંભળ્યો ભૂતળ ભક્તિ પદાર્થ મોટું કેમ પૂજા કરો જાગરે જાદવા મેહુલો ગાજે અને માધવ નાચે અખિલ બ્રહ્માંડમાં જળ કમળ છાંડી જાને બાળા આજની ઘડી રળિયામણી ભોળી ભરવાડા જાગીને જોવું તો જગત પાસે નહીં આવી ઘણી બધી પંક્તિઓની રચનાઓ પોતે કરેલી છે આવા પદો ઘણા રચેલા છે એનાથી આગળ આપણે હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો આ આપણે જોયો કવિ પરિચય અને હવે જોઈએ કાવ્યનું ગાન અને કાવ્યના શબ્દો એના વિશે આપણે

अखिल भ्रमण्डमा एश्रीहरि जूजे रयानन्तवासे अखिल भ्रह्मण्डमा अखिल भ्रह्मडमा अखिल भ्रह्मण्डमा अखिल નરસિંહ મહેતાએ અહી આ હરિ વિશેનું સંપૂર્ણ વર્ણન એના વિશે આપી દીધું છે અખિલ બ્રહ્માંડમાં અખિલ એટલે કે આખા જગતનીંદર સમસ્તને અંદર એટલે કે કો સમગ્ર કો આ બ્રહ્માંડમાં આ જગતની અંદર એક તું શ્રી હરી ભગવાન તું એક જ છે પ્રભુ ઈશ્વર તું એક જ છે શ્રી હરી ઝુંઝવે રૂપે અનંત ભાષે હરી પ્રભુ ઈશ્વર પરમાત્મા ઝુંઝવે એટલે કે જુદા જુદા રૂપે એટલે કે જુદા જુદા સ્વરૂપે અનંત ભાષે એટલે કે જુદા જુદા સ્વરૂપે તું દેખાઈ રહ્યો છે કોઈને રામ કૃષ્ણ અલ્લા ઈસુ એમ જુદા જુદા સંપ્રદાય ધર્મ જાતિ એટલે કે એ પ્રમાણે તું જુદા જુદા સ્વરૂપે લોકોને દેખાઈ રહ્યો છે જે ધર્મ પોતે માને છે જેવા લોકો છે એ પ્રમાણે તું દેખાઈ રહ્યો છે ઘણા રામને પૂજે છે ઘણા કૃષ્ણને પૂજે છે ઘણા અલ્લાહને પૂજે છે ઘણા ઈસુને પૂજે છે પોતપોતાના ધર્મ પ્રમાણે પોત પોતે પૂજે છે તો અખિલ બ્રહ્માંડમાં એક શ્રી હરિ પરમાત્મા એક તું છે પણ લોકોને તું જુદા જુદા સ્વરૂપે દેખાઈ રહ્યો છે જુદા જુદા સ્વરૂપે મળી રહ્યો છે પછી કહ્યું કે દેહમાં દેવ તું તત્વમાં તેજ તું શૂન્યમાં શબ્દથી વેદ વાસે દેહમાં દેવ તું દેહ એટલે કે શરીર કાયા તન પપૂ એટલે કે આ દેહ છે આ શરીર છે આ કાયા છે આ તન છે એટલે કે આપણે એક શબ્દના બે અર્થ આપો સામનાર્થી એવા પૂછતા હોય છે ધોરણ બારની અંદર તો એની અંદર દેહ એટલે કે શરીર કાયા તન દેહમાં દેવ તું આ જે દેહ છે આ શરીર છે જે કાયા છે એની અંદર તું દેવ છે એટલે કે એની અંદર બિરાજમાન પરમાત્મા આ શરીરમાં રહેલો ઈશ્વર તું જ છે તત્વમાં તેજ તું આ જે આપણી સૃષ્ટિમાં પાંચ તત્વો જે આવેલા છે એટલે કે પાંચ તત્વો કયા કયા જળ વાયુ તેજ પૃથ્વી અને આકાશ આ પાંચ તત્વોમાં પણ તેજ તું એની અંદર પણ પ્રકાશ રૂપે તું જ છે એમાં પણ તું જ છે એટલે કે સમગ્ર જગ્યાએ તું જોવા મળે છે શૂન્યમાં શબ્દથી વેદ વાસે આ શૂન્યની અંદર એટલે કે જે શૂન્યાવકાશ શૂન્યાવકાશ છે એટલે કે કંઈ પણ નાના નાના સૂક્ષ્મ સૂક્ષ્મ કણથી માંડી અને સંપૂર્ણ જગ્યાએ તું જોવા મળે છે વેદ વાસે એટલે કે વેદો રૂપે પણ તું વસેલો છે વાસે એટલે કે રહેલો છે સમાયેલો છે એમ તું દરેક જગ્યાએ કંઈક ને કંઈક બધી જગ્યાએ તું જોવા મળે છે તો આ બ્રહ્માંડની અંદર આ સમગ્ર જગતની અંદર પ્રભુત્વ એક જ છે અને તું દરેક વ્યક્તિને જુદા જુદા સ્વરૂપે જોવા મળી રહ્યો છે તું શરીર હોય તત્વ હોય કે કોઈ પણ શૂન્યવકાશ હોય એની અંદર તારી હાજરી રહેલી છે અને મહાન પ્રભુત્વ એક છે પછી આપણે જોઈએ કે પવન તું પાણી તું ભૂમિ તું ભૂધરા વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે વિવિધ રચના કરી અનેક રસ લેવાને શિવ થકી જીવ થયો એ જ આશે આ પંક્તિમાં નરસિંહ મહેતાએ જેમ પ્રથમ પંક્તિમાં આખા બ્રહ્માંડનો આ પ્રભુને સર્વવ્યાપક ગણાવ્યો છે એમ બીજી પંક્તિની અંદર સારાંશ રૂપે કહ્યું કે પવન પણ તું જ છે સમગ્ર સૃષ્ટિમાં આ જગતમાં હે પ્રભુ તું પવન રૂપે પણ તું જ છે પાણીની અંદર પણ પ્રભુ તું છે ભૂમિ આ પૃથ્વી માથે પણ તુંજ છે અને પછી કયું ભૂધરા ભૂધરાનો અર્થ થાય કે ભૂમિને ધારણ કરનાર હે પ્રભુ આ ભૂમિને ધારણ કરનારો પણ તું છે શબ્દ સમૂહમાં વિદ્યાર્થી મિત્રો કદાચ પૂછી શકાય કે ભૂમિને ધારણ કરનારો શબ્દ સમૂહ આપો તો શું કહેવાય ભૂધરા અથવા તો તમને એવું પૂછ્યું કે ભૂમિને ધારણ કરનાર એટલે કોણ તો કે પરમાત્મા ઈશ્વર પણ એ શબ્દ સમૂહ રૂપે તો કે બુધ્ર ને ધારણ કરનાર કોણ છે એટલે કે પૃથ્વીને ધારણ કરનાર કોણ છે છે તો પ્રભુ ઈશ્વર પછી આગળની પંક્તિ આપી કે વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે વૃક્ષ જેમ પોતાની ડાળીઓ ફેલાવીને એ આ પૃથ્વીમાંથી હોય એમ આકાશની અંદર તું પોતાની આ સમગ્ર બ્રહ્માંડની અંદર આકાશ રૂપે તો પથરાયેલો છે ફેલાયેલો છે જગત માટે તારું આ એક પરમાત્મા સ્વરૂપ આકાશની અંદર વ્યાપકપણે જોવા મળી રહેલું છે રચના કરી અનેક રસ લેવાને તારે એટલે કે તારા પોતાના માટે આનંદ મેળવવા માટે તે અલગ અલગ રસ લેવા માટે આ સૃષ્ટિનું સર્જન કર્યું છે એવું પૂછાય પ્રભુએ વિવિધ રચના શા માટે કરી છે તો કે રસ લેવાને એટલે કે આનંદ લેવાને આ હે પ્રભુ એ વિવિધ રચના કરી પોતાને રસ લેવાને અનેક રસ લેવાને પછી કહ્યું શિવ થકી જીવ થયો એ જશે શિવ એટલે કે હે પરમાત્મા શિવ થકી જીવ થયો તું પરમાત્મામાંથી પણ મનુષ્ય બન્યો અને મનુષ્ય બનીને પણ વિવિધ રસનું તે પાન કર્યું એટલે કે ભગવાન રામ હોય કૃષ્ણ હોય આ સંસારની અંદર કે અલગ અલગ ધર્મના જે કઈ ભગવાન છે અલ્લાહ હોય ઈસ્યુ હોય તો દરેક વ્યક્તિએ અહીં આવી એટલે કે તું અહીં આવી શ્રી હરિ તું બધો એક છે અહીં આવી અને અનેક રસ લેવાને તે આ રચનાઓ કરી છે એ જ આશે એ જ આશા સાથે તે અહીં આ દુનિયાની અંદર અલગ અલગ રચનાઓ કરી માનવ એટલે કે માનવ રૂપે પણ તું અહીં આવેલો છે અને આ દુનિયાની અંદર તે રસ એ લીધેલો છે આગળ આપણે જોઈએ તો કે વેદ તો એમ વદે શ્રુતિ એમ વધે વેદ એટલે કે આપણે ધર્મ શાસ્ત્રો વેદ તો એમ કહે છે વદે એટલે કે કહે છે શ્રુતિ એટલે કે જે આપણે શ્રવણ દ્વારા પ્રાપ્ત કરેલો વેદ હોય એ સાંભળેલો વેદ હોય એવી શ્રુતિ સ્મૃતિ સાખ દે સ્મૃતિ એટલે કે વેદ ધર્મ પછીના જે વેદ પછીના જે ધર્મ શાસ્ત્રો છે જે ધર્મ શાસ્ત્રો છે એ સાખ એટલે કે સાથ દે તો કે વેદ તો એમ કહે છે કે શ્રુતિ એટલે કે આપણે સાંભળેલા જે પ્રાપ્ત કરેલા જે શાસ્ત્રો છે જે વેદો છે અને આપણે સાંભળેલા જે ધર્મ શાસ્ત્રો છે એ આપણને સાથ દે છે પણ કનક કુંડળ વિશે ભેદ ન હોય કનક એટલે શું થાય સોનું હેમ સુવર્ણ આપણે એના કનકને આપણે એટલે કે જ્યારે અર્થે શબ્દો પ્રમાણે વધારેમાં જોતા હોઈએ તો કનક એટલે કે હેમ પણ કહી શકીએ સોનું પણ કહી શકીએ અને સુવર્ણ પણ કહી શકીએ છીએ કુંડળ એટલે કે આપણે કાનની અંદર પહેરવાનું એક પ્રકારનું ગરણો છે સોનું અને કુંડળમાં વિશે ભેદ ન હોય સોનું મૂળ કુંડળ હોય કે તમે આપણે એની ચેન બનાવો કે સોનાનું કોઈ પણ ઘરણું બનાવો વીંટી બનાવો એની ચેન બનાવો ગળાનો હાર બનાવો કે આ કોઈ કોઈપણ વસ્તુ એની આપણે સોનાની તમે બનાવો છો પણ કહેવાનો મતલબ કે કનક એટલે કે જે તો સોનુંનું સોનું કુંડળ હોય કે કનક એટલે સોનું હોય બંને એકનો એક છે એ બંને વચ્ચે ભેદ હોતો નથી એમાંથી બનાવેલી વસ્તુ અલગ અલગ છે પણ એને કહેવાય તો અર્થમાં શું છે સોનું છે આપણે કહીએ સોનાના કુંડળ છે એટલે કે આપણે ભાઈ અમારે સોનાની વીંટી છે સોનાની ચેન છે એટલે કે એમાં રહેલું જે તત્વ છે એ સોનું છે એટલે કે કનક કુંડળ વિશે ભેદ ના હોય ભેદ એટલે કે એમાં કંઈ અલગ જુદા પણ હોતું નથી ગાટ ઘડિયા પછી નામ રૂપ ઝૂંઝવા ગાટ ઘડિયા એટલે કે જુદા જુદા ગાટ ઘડીને એને જુદા જુદા આપણે શું શેપ આકાર આપીને આપણે એને નામ રૂપ ઝુંઝવા અલગ અલગ પ્રકારના નામ આપીએ છીએ અલગ અલગ પ્રકારની આપણે એને નામ પ્રતિષ્ઠા આપીએ છીએ પણ તેમ છતાં તો કે માં હે પ્રભુ હે ઈશ્વર તું આ જગતની અંદર તું પણ એક જ છે લોકો પોતપોતાની રીતે અલગ અલગ રીતે તને માને છે અલગ અલગ તને નામ આપે છે અલગ અલગ રૂપે તને ધારણ કરે છે પછી આગળ કહ્યું કે અંતે તું હેમનું હેમ હોય એટલે કવિએ આખી સંપૂર્ણ વાત કરી નાખી તો કે અંતે તું હેમનું હેમ હોય ગમે તે આપણે એ સોનાના ઘરણા જે બનાવીએ છીએ એમાં અલગ અલગ પ્રકારના આપણે ઘરેણા બનાવીએ છીએ પણ એ ઘરણાનો અંતે તો કહેવાય શું તો કે હેમનું હેમ મૂળ તો સોનુંનું સોનું એમાંથી બનતી ગમે તે વસ્તુ હોય પણ એને કહેવાય બન્યું છે એમાંથી સોનામાંથી એટલે કે સોનુંનું સોનું હેમ એટલે પણ સોનું થાય સુર્ણ થાય કનક થાય એટલે હેમનું હેમ હોય એટલે કે એમાંથી બનાવેલા ગમે તે ઘરણા હોય ગમે તે ઘાટ બનાવેલો હોય ગમે તે આને નામ આપેલું હોય પણ હેમનું હેમ છે પરમાત્મા એમ તો જુદા જુદા સ્વરૂપે ભલે બધાને દેખાઈ રહ્યો હોય ભલે અલગ અલગ રૂપે તું નામે અલગ અલગ નામે અલગ અલગ રૂપે અલગ અલગ સ્વરૂપે અલગ અલગ અલંકારો ધારણ કરનારો હોય વસ્ત્રો ધારણ કરનારો હોય તારી અલગ અલગ રીતે પોતાની દેખાવની રીત અલગ અલગ હોય કે તને અલગ અલગ રીતે પૂજતા હોય પણ પ્રભુ તું અંતે તો એકનો એક જ છે અંતે તો તું ઈશ્વર અખિલ બ્રહ્માંડમાં તો એક જ છે ભલે રામ હોય કૃષ્ણ હોય જે જે માને છે એ પ્રમાણે તું એક જ છે આગલી પંક્તિમાં જોઈએ કે ગ્રંથે ગરબડ કરી વાત નવ કરી ખરી જેને જે ગમે તેને પૂજે મન વચન કર્મથી આપ માની લહે સત્ય છે એ જ મને એમ સૂજે તો અહીં કહ્યું છે કે ગ્રંથે ગરબડ કરી નરસિંહ મહેતાએ સરસ મજાની હસી હસીને વાત કરી છે કે ગ્રંથે ગરબડ કરી આ ધર્મશાસ્ત્રોએ આ ગ્રંથોએ કોઈ એવી ચોખવટ ના કરી ગરબડ એટલે કે એવી ચોખવટ ન કરી કે વાત ન કરી ખરી આ કોઈ પણ જાતની સાચી વાત કરી નહીં જેને જે ગમે તેને પૂજે જેને જે ગમે એને પૂજે એવું કોઈ ફિક્સ કહ્યું નહીં કે રામને જ પૂજો કૃષ્ણને જ પૂજો આવી કોઈ સાચી વાત કરી નહીં કે અલ્લાહને પૂજો ઈસુને પૂજો આવા કોઈ પણ જાતની ગ્રંથોએ વાત કરી નથી એટલા માટે જો કોઈએ ભૂલ કરી હોય તો જ્ઞાનીજનોએ રચેલા જે ગ્રંથો છે એ ગ્રંથે ગરબડ કરી વાત ન કરી ખરી ખરી એટલે કે સાચી વાત ન કરી કોઈને જેના કારણે કરી જેને જેને પણ જે ગમે છે તેને તે દે પૂજે છે કોઈને રામ ગમે તો રામને પૂજે કૃષ્ણ ગમે તો કૃષ્ણને પૂજે એમને અલ્લાહ ગમે તો અલ્લાહને પૂજે ઈસુને ગમે તો ઈસુ ગમે તો ઈસુને પૂજે જેને જે ગમે એને પોતે પૂજી શકે છે એવા ના નવીદા નવા નવા પંથો હોય સંપ્રદાયો હોય ધર્મો હોય એની અંદર જેને જે ગમે છે એ પ્રમાણે પૂજી શકે છે એટલા માટે આ ગ્રંથોએ કહ્યું છે કે ગ્રંથોમાં કોઈ પણ જગ્યાએ એવી સાચી વાત કરી નથી કે કોને જ પૂજવા જોઈએ આગળ કહ્યું કે મન વચન ક્રમથી આપ માની લે જે પોતે મનથી પોતાના આત્માથી જેને વચનથી જેને માની લે છે પોતાના કર્મથી પોતાના કાર્યોથી પોતાના ધર્મથી પોતાની વાતોથી પોતાના વચન પ્રમાણે મન પ્રમાણે જેને પોતાને જે યોગ્ય લાગે છે જેને મનમાં જે ગમે છે પોતાના આત્મામાં જે અંતરાત્મામાં જેને પોતાની છાપ ઊભી થાય છે જેને ગમે છે એને જ સત્ય છે એ જ મન એમ સૂજે એને જ પોતે માની લે છે એ જ સત્ય છે એના સિવાય દુનિયામાં કોઈ નથી એવું માનીને લોકો ગમે તે પોતાના માનીને જેને જે માનવું હોય એને પોતે માની પોતાના સત્ય છે બાકી બધું અસત્ય છે પોતાના જે દેવો છે પોતે જે પૂજે છે એ જ સત્ય છે બાકીનું કોઈ પણ એનું એટલે કે બીજાને કોઈ બાકીને બધાને ગૌણ ગણે છે બાકીને પોતે ગણતા નથી જેને જે મનમાં આવે એમ પૂજે છે એટલે કે ગ્રંથે ગરબડ કરી વાત નવ કરી ખરી જેને જે ગમે તેને પૂજે મન વચન કરમતી આપ માની લે સત્ય છે એ જ મન એમ સૂજે એટલે કે ગ્રંથથી આવી ગરબડ કરી છે એને કોઈ સાચી વાત કરી નથી કે કોને પૂજવા જોઈએ આ ધર્મગ્રંથો એવી કોઈ વાત કરી નહીં કે કોને આપણે માનવા જોઈએ એટલે મન વચન કરમથી જેને જે યોગ્ય લાગ્યું એને જ પોતે સત્ય માની લીધા એને પોતે માને છે અને જેને મનમાં જેમ સૂજે છે જેમ જેને યોગ્ય લાગે છે એ પ્રમાણે કરે છે એને સત્ય માને છે બાકીને બધાને ગૌણ માને છે આગળ કહ્યું છે

અને કાર્યકારણનો સંબંધ આપણે કહી શકીએ દાખલા તરીકે આપણે જો વૃક્ષ છે કિસ્સામાંથી થશે બીજમાંથી પણ બીજ ક્યાં આવશે વૃક્ષમાંથી તો બંનેનો જે કાર્યકારણ સંબંધ છે તો વૃક્ષમાં બીજ તું વૃક્ષમાંથી આવનારા ફળ ફૂલ પાન એ પણ તું જ છે ને બીજમાં વૃક્ષ તું અને જે એની માંથી આવનારું જે બીજ છે અને એ જ બીજમાંથી નવું એક વૃક્ષ ઉગી નીકળશે નવી કુંપળ ફૂટી નીકળશે અને નવું એમાંથી એક વૃક્ષ બની જશે એટલા માટે બંને માથે રહેલા છે વૃક્ષની અંદર બીજ અને બીજમાં વૃક્ષ એટલે કે વૃક્ષમાં બીજ તું બીજમાં વૃક્ષ તું જોવું પટંતરો એ જ પાસે અને હું આ અંતર અંતરપટ આ પડદો પટંતરો એટલે શું થાય અંતરપટ અને બીજો અર્થ પણ કહી શકીએ પડદો એટલે કે જોવું પટંત્રો એ જ પાસે હું આજુબાજુની અંદર આ સમગ્ર સૃષ્ટિની અંદર બસ આ ત્રીજ જોઉં છું તું તું પણ ઉગવે પણ છે અને તું ફેલાય પણ છે અને તું ઊગ્યા પછી એટલે કે વૃક્ષરૂપે જ્યારે તારું નિરૂપણ થાય તો એની અંદર પણ તું એનો સમાવેશ પણ કરેલો છે એટલે કે હરેક જગ્યાએ એટલે કે તું રહેલો છે ભણે નરસૈયો ભણે એટલે કહે નરસૈયો એટલે કે નરસિંહ મહેતા પોતે કહે છે કે ભણે નરસૈયો ભણે એટલે કહે છે નરસૈયો એટલે નરસિંહ મહેતા એ મન તણી શોધના આ પોતાના મનની અંદર પોતાની આ છેલ્લી તણી શોધના એટલે પોતાના અંતરની અંદર હવે છેલ્લી જે શોધના છે ઝંખના જે છે પોતાનું જે અંતર જે કહી રહ્યું છે પોતાનું મન જે હવે કહી રહ્યું છે પોતાની જે અંતરની ઈચ્છા જે છેલ્લી કહી શકાય એ પ્રીત કરવું પ્રેમથી પ્રગટ થશે હવે બીજો કોઈ ઉપાય નથી આ ધર્મગ્રંથથી જ્ઞાન જ્ઞાન ભક્ત એટલે જ્ઞાન રૂપે રચેલા જે ધર્મગ્રંથો છે એનાથી તો મેળવી જ શકાય છે ઈશ્વરને કે આ ધર્મગ્રંથોથી પણ મેળવી શકાતા હશે પણ તેમ છતાં પ્રીત કરું હું હવે એને બીજા કોઈ પણ કાર્ય કર્યા વિના ભગવાન પ્રત્યે પ્રીતિ કેળવું એને પ્રેમ કરવું એને પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે અને જે ભક્તિ જે પ્રેમથી ભક્તિ કરે છે જે ભગવાનને પ્રેમ રૂપે મળે છે જે ભગવાનને મેળવવા માટે પોતે પ્રેમથી પોતાનું અંતરત્વ એનામાં મૂકી દે છે એવે પ્રીત કરવું પ્રેમથી પ્રગટ થાશે તો આ બધું છોડીને નરસિંહ મહેતા કહે છે આખી બ્રહ્માંડની અંદર આ જે સિંહ હરિ છે આ તો કે હું એને હવે પ્રેમથી મેળવું એને પ્રીત કરું એને પ્રેમ કરું ને જેના કારણે કરી આ હરીને હું મેળવી શકીશ પ્રીત કરું પ્રેમથી પ્રગટ થશે અને આ પ્રભુ એને પ્રેમ કરવાથી એને પોતાના ભજન કીર્તન કરવાથી પ્રેમ ભક્તિથી આ પ્રભુને હવે હું મેળવી શકીશ અને જેના કારણે કરીને જે પ્રગટ થશે જેના કારણે કરીને મને મળશે નિઃસ્વાર્થ ભાવે કોઈ પણ પોતાના સાચા હૃદયથી જો આ ભગવાનને નિઃસ્વાર્થ ભાવે જો એની ભક્તિભાવ કરીએ એને પ્રેમપૂર્વક એની ભક્તિ કરીએ જેના કારણે કરી આ પ્રભુ દરેક વ્યક્તિને મળતો હોય છે નરસિંહ મહેતા કહે છે ભગવાનને કોઈ પણ જાતનું બધું એનું જ બનાવેલું છે સર્વસ્વ એનું છે એને કંઈ પણ અર્પણ કરવાની જરૂર નથી ખાલી એને પ્રેમથી એને પ્રેમ ભક્તિથી નિસ્વાર્થ ભાવે સાચા હૃદયથી સાચા મનથી જો એને તમે ભક્તિ કરો છો એને પામવાના પ્રયત્નો કરો છો તો કે પ્રભુ ઈશ્વર સો ટકા મળે છે તો આમ અખિલ બ્રહ્માંડમાં કવિએ સરસ મજાના એક ઈશ્વરને સર્વવ્યાપક ગણાવીને આ પરમાત્માને સર્વવ્યાપક ગણાવીને નરસિંહ મહેતાએ આપણને આ સંસારની અંદર મળતી દરેક બાબત વિશે જાગ્રત કર્યા છે સમજાવ્યા છે અને પ્રેમ ભક્તિથી જ દરેક વસ્તુને પૂરું કરી શકાય છે એટલે કે કોઈ પણ કાર્ય હોય ભગવાન હોય કે જગતની અંદર રહેલા દરેક વ્યક્તિ હોય એને જો પ્રેમપૂર્વક જો આપણે કોઈ પણ કાર્ય કરીએ છીએ તો સારું એવું થતું હોય છે હવે એની અંદર આપણે જો આ અખિલ બ્રહ્માંડમાં જે પૂછાતા ઘણા બધા હેતુલક્ષી પ્રશ્નો હોય કે એક બે વાક્યના જે પ્રશ્નો હોય એમાં ઘણીવાર પૂછાતું હોય છે તો મિત્રો આમાં અખિલ બ્રહ્માંડની કૃતિ એના કરતાં એનું સાહિત્ય સ્વરૂપ નરસિંહ મહેતાના જે ઉપનામો છે નરસિંહ મહેતાનું લોકપ્રિય સર્જન કયું છે કયા કયા વિષયો પર નરસિંહ મહેતાએ પોતાનું રચનાઓ કરેલી છે નરસિંહ મહેતાને શું પ્રિય હતું પ્રભાતિઓ અને એની અંદર પણ કહ્યું કે જળકમળ શું છે જળકમળ શું છે તો કે પ્રભાતિઓ છે એમના પ્રખ્યાત પ્રભાતિયા કયા કયા છે એના નામ આપો એમને આત્મચર્યા કયા કયા પદો રચેલા છે કૃષ્ણ ભક્તિના કયા કયા પદો રચેલા છે લોકકાંઠે જે ગાઈ શકાય છે એને આપણે લોકકાંઠે ગવાતા હોય એવા પ્રભાતિયા કયા છે નરસિંહ મહેતાએ કયા છંદનો ઉપયોગ કર્યો છે આવી દરેક બાબતે આપણે વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખીશું જય શ્રી કૃષ્ણ